સામાન્યકાળના પાંચમા અઠવાડિયાનો બુધવાર ધર્મસભા આજે સંત સ્કોલાસ્તિકાનું પર્વ ઉજવે છે. આપણા મન હૃદયમાં ઉદ્ભવતા અનિષ્ટ વિચારો જે શબ્દો બની આપણા મુખમાંથી બહાર આવે છે તે જ આપણે અશુદ્ધ બનાવે છે. સાંભળીએ સંત માર્ગકૃત શુભ સંદેશના સાતમા અધ્યાયના વચનો 14-23. પછી લોકોને ફરી પોતાની પાસે બોલાવીને તેમણે કહ્યું, તમે બધા મારી વાત સાંભળો અને સમજમાં ઉતારો. બહારની કોઈ પણ વસ્તુ માણસની અંદર જઈને તેને અભડાવી શકતી નથી, પણ માણસમાંથી જે બહાર આવે છે તે તેને અભડાવે છે. જેને સાંભળવાને કાન હોય તે સાંભળે. ઈસુ લોકોને છોડીને ઘરમાં ગયા એટલે શિષ્યોએ તેમને એ અવળ વાણી વિશે પૂછ્યું. તેમણે કહ્યું, ત્યારે તમારી પણ સમજ આટલી જ કે? તમે એટલું નથી સમજતા કે બહારથી જે કંઈ માણસની અંદર જાય છે તેનાથી તે અભડાતો નથી, કારણ એ તેના હૃદયમાં જતું નથી પણ તેના પેટમાં જાય છે અને ત્યાંથી મળરૂપે બહાર નીકળી જાય છે. આમ તેમણે બધા જ આહારને શુદ્ધ ઠરાવ્યા. વળી તેમણે કહ્યું, માણસમાંથી જે બહાર આવે છે તે જ તેને અભડાવે છે, કારણ અંદરથી એટલે કે માણસના હૃદયમાંથી ખોટી દાનત, લંપટતા, ચોરી, ખૂન, વ્યભિચાર, લોભ, દુષ્ટતા, છળકપટ, વિલાસિતા, ઈર્ષા, પરનિંદા, ઘમંડ અને જડતા જન્મે છે. એ બધા દૂષણો અંદરથી આવે છે અને તે જ માણસને અભડાવે છે. ઈસુના સાચા અનુયાયી બનવા ગઈકાલના પાઠમાં આપણે આપણા બાહ્યાચાર પર ધ્યાન આપ્યું. આજે આપણી અંદરની બાબતો પર નજર નાખવા એક આમંત્રણ છે. આજે ઈસુ આપણને એમની વાત સાંભળી, સમજમાં ઉતારી, આંતરિક તપાસ કરવા આમંત્રણ આપે છે. પરંપરા અને રૂઢિ અનુસાર જમવા પહેલાં હાથ ધોવા, વાસણો કઈ રીતે સાફ કરવા, કયા પદાર્થ ખાવા, આવી બાબતો વિશે ઈસુ ફરોશીઓ સાથે વાતચીત કરે છે. ઇસ્રાયેલીઓ અમુક ખાદ્ય પદાર્થને અશુદ્ધ ગણે છે એટલે તેમને આહારમાં લેતા નથી. હૃદયમાં જે અશુદ્ધિઓ છે, જે દૂષણો છે, જેવા કે ખોટી દાનત, લંપટતા, ચોરી, ખૂન, ઈર્ષ્યા, ઘમંડ, પરનિંદા, આ બધા દૂષણો માનવને અભડાવે છે, માનવને, કુટુંબને અને સમાજને નુકસાન પહોંચાડે છે. અંદરથી ભ્રષ્ટ હોઈએ તો ઈસુના શિષ્ય કેવી રીતે કહેવડાવીએ? આજે આંતરિક તપાસ કરવાની આપણને તક મળી છે. ઈસુએ આપેલી દૂષણોની યાદીમાંથી મારામાં કેટલા દૂષણો ઘર કરી ગયા છે? પવિત્ર આત્મા પ્રેરિત જે જીવન જીવે છે તેનામાં પ્રેમ, આનંદ, શાંતિ, ધૈર્ય, સૌજન્ય, ભલાઈ, વફાદારી, આત્મસંયમ વગેરે જેવા ગુણો હોય છે. માટે પવિત્ર આત્માને પ્રાર્થના કરીએ કે આપણને આ કૃપાદાન આપી હૃદયમાં જે દૂષણો છે તે દૂર કરે. Me.